ગુજરાતની સરકારી શાળા આધુનિક બની રહી છે. અગાઉ પ્રાથમિક શાળાના બાળકો માટે જ્ઞાનકુંજના માધ્યમથી ચિત્ર વિડીયોના માધ્યમથી શિક્ષણ માટેની શરૂઆત કરવામાં આવી હતી. ગામડામાં રહેતા બાળકો પણ કોમ્પ્યુટર દ્વારા શિક્ષણ મેળવે તે માટે આ યોજના બાળકો માટે સાર્થક સાબિત થઈ હતી. વર્તમાન સમયમાં કોરોનાના કપરા સમય દરમિયાન ગુજરાતની તમામ શાળાઓ બંધ છે, જેના કારણે બાળકોના શિક્ષણ પર તેની સીધી અસર થઈ રહી છે. જો કે ઇલેક્ટ્રોનિક ઉપકરણોના માધ્યમથી બાળકો શિક્ષણ મેળવી રહ્યા છે, ત્યારે હાલ શાળાના શિક્ષકો તેમજ આચાર્ય ગુજરાતી મુખ્ય શિક્ષણ વિભાગની કચેરી સાથે સંપર્કમાં રહે તે માટે તમામ શાળામાં ટેબ્લેટ ઉપલબ્ધ કરાયા છે. પ્રાથમિક સરકારી શાળાના બાળકો ખૂબ જ પ્રતિભાશાળી હોય છે અને શાળા લેવલે પણ શિક્ષણ બાબતે સારા કાર્ય થતા હોય છે, જે તમામ કાર્યક્રમોના વિડીયો તેમજ ફોટોગ્રાફ પણ શિક્ષણની એપ્લિકેશનમાં રજૂ કરી શકાશે, જેથી ગુજરાતની તમામ શાળા અરસપરસ થતા શિક્ષણ બાબતના કાર્યથી જોડાયેલા રહેશે. હાલ ધાનેરા તાલુકાની 127 જેટલી શાળામાં CRC દ્વારા ટેબ્લેટ આપવામાં આવી રહ્યા છે. શાળાના શિક્ષકો તેમજ આચાર્યને CRC દ્વારા આ ટેબ્લેટ વિશે માહિતી આપવામાં આવી રહી છે. ખાસ કરીને પ્રાથમિક શાળામાં કેટલાક બેજવાબદાર શિક્ષકો શાળા સુધી જતા નથી, જેથી બાળકોના શિક્ષણ પર પણ માઠી અસર થતી હોય છે. બાળકો સાથે અન્યાય કરતા આવા શિક્ષકો માટે આ ટેબ્લેટ દુશ્મન પણ બની શકે છે. ગુજરાત દ્વારા સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત આવનાર દિવસોમાં ઓનલાઈન ફેસ હાજરી માટે પણ આ ટેબ્લેટ ઉપયોગમાં લેવાય તેમ છે. એટલે કહી શકાય છે કે ગુજરાત સરકાર દ્વારા પ્રાથમિક શાળાના બાળકોને શિક્ષણ પૂરતા પ્રમાણમાં અને આધુનિક શિક્ષણ મળી રહે તે માટે હાલ આ કામ થઈ રહ્યું છે. ટેબ્લેટની અંદર વર્કપ્લેસ નામની પણ એપ્લિકેશન આપેલી છે, જેની અંદર શિક્ષકો દ્વારા શાળાઓમાં જે સારી સારી એક્ટિવિટીઓ થાય છે શૈક્ષણિક લગતી, એ બધી એક્ટિવિટી એ વર્કપ્લેસ ઉપર મૂકી શકે, જેના કારણે બીજી શાળાના શિક્ષકો એ જોઈ અને પોતાની સ્કૂલમાં એનું અમલ કરાવી રહી શકે. એના સિવાય દીક્ષા એપ્લિકેશન પણ લોન્ચ કરેલી છે, એની અંદર 1-8 ધોરણના પાઠ્યપુસ્તકમાં જે બારકોડ સ્ટીકર આપેલા છે એ સ્ટીકર સ્કેન કરવાથી એની અંદર આખે આખો એ એકમ વિડીયો આવી જાય છે અને આપણે એ જોઈ શકીએ છીએ. અને ભવિષ્યમાં લાગે છે કે આ એપ્લિકેશનનો ઉપયોગ ઓનલાઈન અટેન્ડન્સ માટે પણ કરવામાં આવશે. અને મારા ક્લસ્ટરની અંદર ટોટલ 14 શાળાઓ છે, 14 શાળાની અંદર આ ટેબ્લેટનું વિતરણ આજુ જ થઈ ગયેલ છે. ઓફર થઈ ગયા છે બધા ટેબ્લેટો? પછી વાર લાગશે? ના, એટલે આજે વિતરણ થઈ ગયું છે, લગભગ 2 દિવસની અંદર એની અંદર લોગિંગને એ ચાલુ થઈ જશે.